आईडीएफसी बैंकની રિકવરી એજન્ટ ઉગ્રાણી માટે કોર્ટની બોગસ સહી સાથે સિક્કાની નોટિસ આપી ઠગ આરોપીની ધરપકડ કરતી ઉમરા પોલીસે નોટિસ મળતા લોન ધારક ગભરાતા કોર્ટમાં પહોંચ્યા ત્યારે કૌભાંડ બહાર આવ્યું। પાર્થ ફાઇનાન્શિયલ સર્વિસના જતિન પટેલની ધરપકડ કરતા ઘણા સાથે ઠગાઈ કરી હોવાની શંકા છે। આઈડીએફસી બેંકની રિકવરી એજન્સીના સંચાલક લોન ધારક પાસેથી ઉગ્રાણી કરવા માટે લોક અદાલતની બોગસ નોટિસ બનાવવાનો ભેરવાયો છે। બોગસ નોટિસને લઈ લોન ધારક કોર્ટમાં પહોંચ્યો, ત્યાં જતાં એજન્સીના સંચાલકોનો ભાડો ફૂટી ગયો હતો। બોગસ નોટિસમાં સિવિલ કોર્ટ 84 કાનૂની સેવા સમિતિ સુપ્રિન્ટેન્ડન્ટની બોગસ સહી અને કોડ સિક્કો મારેલો હતો। આ અંગે કોર્ટના મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે। પોલીસે આઈડીએફસી બેંકની રિકવરી એજન્સીના પાર્થ ફાઇનાન્શિયલ સર્વિસના હેડ જતિન ભગુ પટેલની સામે ચીટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે। નોટિસમાં પાન કાર્ડ નંબર બેંક ડિફોલ્ટની યાદીમાં મૂકી દેવાશે, ભવિષ્યમાં કોઈ પણ લોન મળી શકશે નહીં એવા પણ ઉલ્લેખ કરાયો છે। લોનનો એક હપ્તો 7043 બાકી હતો, રૂપિયા 14761ની ઉઘરાણી કરાઈને ધર્મેશે 4 તારીખે કોર્ટમાં નોટિસ લઈ હાજર થયો હતો। તે દિવસે લોક અદાલત ન હતી। નોટિસ કોર્ટમાં મહિલા સુપ્રિન્ટેન્ડન્ટને બતાવી હતી। મહિલા સુપ્રિન્ટેન્ડન્ટે આવી નોટિસ ઇસ્યુ ન કરી છતાં તેમની નામની સહી અને કોર્ટ સિક્કો મારેલો હતો। ધર્મેશ વડોદરિયાએ જણાવ્યું હતું કે મારે કન્ઝ્યુમર લોનની એક હપ્તો છે, રૂપિયા 7043 બાકી હતો, તેની સામે બેંકે મારી વ્યાજ પેનલ્ટી સાથે 14761.91ની ઉઘરાણી શરૂ કરી છે। જતીને બોગસ નોટિસ થકી ઘણા લોન ધારકોને ડરાવતો હતો। ફાર્સ ફાઇનાન્શિયલ સર્વિસના હેત જતીન ભગુ પટેલના નાનપુરા જેટી ચેમ્બર્સ ઓફિસ છે। તેઓ આઈડીએફસી બેંકના કન્ઝ્યુમર લોન અને ટુ વ્હીલર લોનની રિકવરી એજન્સીના ઉપરાંત આઈસીઆઈસીઆઈના બેંક તેમજ એલએનડીટી ફાઇનાન્સના ટુ વ્હીલર લોનની રિકવરી એજન્સી છે એવી પણ આશંકા છે। આરોપી જતીને આવી બોગસ નોટિસ થકી ઘણા લોન ધારકોને ડરાવતો હતો। બોગસ નોટિસનો ભોગ બન્યા હોય તો ઉમરા પોલીસને સંપર્ક કરો। કેટલીક એજન્સીઓ લોનની બાકી નીકળતી ઉઘરાણી માટે બોગસ નોટિસ મોકલતા હોવાની વાત સામે આવી રહી છે। બોગસ નોટિસથી લોન ધારકોને ડરાવી એજન્સીના પંટરો રૂપિયા કઢાવી લેતા હોય છે। આવા લોન ધારકો બોગસ નોટિસનો ભોગ બન્યા હોય તો તે ઉમરા પોલીસને સંપર્ક કરી શકે છે।